સૌનું સ્વાગત છે મિત્રો ગયા એપિસોડમાં આપણે લાબુ ટૂંકું નાનું મોટું સૌથી નજીક સૌથી દૂર જાડું પાતળું એ રીતે જુદી જુદી રીતે સરખામણી શીખ્યા હતા આજે આપણે જ્યારે ફરીવાર મળી રહ્યા છીએ ત્યારે કશુંક નવું શીખવાનું છે આપણું જે એકમ છે આકૃતિ અને સ્થાન જુદી જુદી આકૃતિઓ જુદા જુદા સ્થાનો વિશેની સમજ આપણે આ એકમમાં મેળવી રહ્યા છીએ વાલી મિત્રોને વિનંતી છે કે બાળકોને આ કાર્યક્રમ જ્યારે પ્રસારિત થતો હોય ત્યારે તમે અને ટીવી આગળ અચૂક બેસાડો અને અહીંથી જે માર્ગદર્શન આપવામાં આવે જે સૂચના આપવામાં આવે અથવા જે કોઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે એ પ્રવૃત્તિમાં બાળકો પૂરતો રસ લે એ માટે વાલી તરીકે આપ જરૂર કાળજી લો તો આજના એપિસોડમાં આપણે નવું કશુંક શીખવાના છીએ તો બાળકો તૈયાર છે વાલીઓ તૈયાર છે જરૂરી ચીજ વસ્તુઓ સાથે આપ સૌ હશો એવો વિશ્વાસ છે તો સૌ પ્રથમ આ એકમમાં આપણે એક સરસ વાર્તા સાંભળવી છે એ વાર્તાનું શીર્ષક છે આરબ અને ઊંટ તો સાંભળીએ વાર્તા નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં ને ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે આરબ અને ઊંટ એક આરબ હતો તેણે એક ઊંટ પાળ્યું હતું એક દિવસ શિયાળાના દિવસો હતા એક દિવસ આરબ અને ઊંટ ફરવા નીકળ્યા આખો દિવસ ફરતાં ફરતા રાત પડી આખા દિવસનો થાક લાગ્યો હતો એટલે આરબે રણમાં તંબુ બાંધ્યો તમને ખબર છે ને રણમાં તો કેટલી બધી ઠંડી વાય એટલે આરબ અને ઊંટ રાત્રે આરામ કરી શકાય એ માટે તંબુ બાંધી અને આરામ કરવા માટે વિચાર કર્યો આરબ તંબુની અંદર જઈ અને સૂતો ઊંટ ભાઈ તંબુની બહાર ઊભા રહ્યા રણમાં તો કેટલી બધી ઠંડી પડે એમાં પાછો શિયાળો ઊંટને પણ ઠંડી લાગવા માંડી તો ઊંટે ધીમે રહીને એના માલિકને કહ્યું માલિક હું મારું ડોકું તંબુની અંદર લઈ આવું મને ઠંડી લાગે છે એના માલિકે કહ્યું ભલે તું તારું ડોકું તમોમાં લઈ આવ ભાઈએ તો તમોની અંદર ડોકું મૂકી દીધું હવે ધીમે ધીમે જેમ જેમ રાત આગળ વધતી ગઈ એમ ઠંડી પણ વધવા લાગી ઊંટને પણ થોડીક વધારે ઠંડીનો અનુભવ થયો એટલે એણે ફરીથી તેના માલિકને કહ્યું માલિક બહાર ખૂબ ઠંડી છે શું હું મારો આગળનો પગ અંદર લઈ લઉં તો એના માલિકે કહ્યું ભલે કંઈ વાંધો નહીં તું તારો આગળનો પગ અંદર લઈ લે એટલે ઊંટે તો એનો આગળનો પગ અંદર લઈ લીધો થોડી પછી ઊંટને તો હજી પણ વધારે ઠંડી લાગવા માંડી એટલે ઊંટે તેના માલિકને કહ્યું માલિક બહાર તો ખૂબ ઠંડી છે શું હું અંદર જ આવી જાઉં એના માલિકે કહ્યું અરે નહીં નહીં આ તંબુ તો આપણા બંને માટે ખૂબ નાનો પડે પણ એનો માલિક બહુ જ દયાળુ હતો એટલે એણે કહ્યું એક કામ કર તું જ અંદર આવી જા અને હું તંબુની બહાર જાઉં અને ઊંટ ભાઈ તો તંબુની અંદર આખે આખા આવી ગયા હવે ઊંટ તંબુની અંદર અને પેલો આરબ તંબુની બહાર તો બાળદોસ્તો આ આખી વાર્તામાં તમે હમણાં તમને તંબુનું ચિત્ર બતાવ્યું ને એ એકવાર ફરીથી જુઓ જુઓ આ છે તંબુ અને એમાં આ આકાર તમે જોયો આ આકાર તમને કેવો લાગે છે જો તંબુનો આકાર તમે ધ્યાનથી જુઓ આ આકારની તમે ઘણી બધી વસ્તુઓ પણ જોઈ હશે આને કહેવાય ત્રિકોણ આવા આજે આપણે બીજા પણ આકારો જોઈશું આ છે વર્તુળ એને ગોળ પણ કહી શકો તમારી આસપાસમાં તમારા ઘરમાં આવી કઈ કઈ વસ્તુ છે આ આકારની એ વિચારો તો જુઓ આ છે ચોરસ હવે તમારી આસપાસમાં ચોરસ આકારમાં કઈ કઈ વસ્તુઓ તમે જુઓ છો વાલી મિત્રો તમારા ઘરમાં આ બધા જે આકારો અમે બતાવી રહ્યા છીએ એ આકારોની કઈ કઈ વસ્તુઓ છે એ તમારા બાળકોને તમારે ચર્ચા કરી અને કહેવાનું છે હવે આગળનો આકાર જોઈએ જુઓ બાળ દોસ્તો આ આકાર છે લંબચોરસ લંબચોરસ આકારની તમે અત્યાર સુધીમાં ઘણી બધી વસ્તુઓ જોઈ હશે હવે તમે એમ વિચારો કે તમારી આસપાસમાં લંબચોરસ આકારની કઈ કઈ વસ્તુઓ છે બાળ દોસ્તો તમે ગોળ સમઘન આકારો જોયા આપણે એક નળાકાર બનાવશું તમારે નળાકાર બનાવવાની પ્રવૃત્તિ કરાવવા માટે બાળકને ચોરસ અથવા લમ ચોરસ કાગળ આપવાનો છે એની સાથે આપણે જરૂર પડશે ગુંદર અથવા તો જો તમારા ઘરમાં ભાત અથવા ખીચડી બનાવ્યા હોય તો એનાથી પણ તમે કાગળ ચોંટાડી શકશો તમારા ઘરમાં નકામાં છાપા હોય અથવા તો કોઈ પણ નકામાં કાગળ હોય એને ચોરસ અથવા તો લંબ ચોરસ આકારમાં કાપી અને આ પ્રવૃત્તિમાં ઉપયોગ કરી શકાશે તો ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ કેવી રીતે કરીશું જો બાળ મિત્રો હવે આપણે ચોરસ ત્રિકોણ લંબચોરસ અને વર્તુળ આકાર દોરવાના છે હવે એના માટે પહેલાં સૌપ્રથમ તમારે કાગળ જોઈશે લીટીવાળો કાગળ હશે તો પણ ચાલશે અને કોરો હશે તો પણ ચાલશે એક ફૂટપટ્ટી પેન્સિલ જોઈશે અને વર્તુળ દોરવા માટે તમારે મમ્મીની બંગડી હોય તો પણ ચાલે કોઈ ગોળ વસ્તુ હોય તો પણ ચાલે મમ્મીની બંગડી છે આપણે એમ મૂકીને ગોળ દોરી દેવાનું થઈ ગયું વર્તુળ હવે આપણે ચોરસ દોરીશું ચોરસ દોરવા માટે ચારે બાજુ સરખી હોવી જોઈએ હવે ત્રિકોણ ત્રિકોણ તમે આકાર જોયો હતો ને તંબુનો આકાર કેવો હતો એ જ પ્રકારે આપણે ત્રિકોણ દોરવાનું હવે લંબચોરસ દોરીશું લંબચોરસમાં શું હોય જેમ ચોરસમાં ચાર બાજુ હોય ને સરખી એમાં લંબચોરસમાં ચોરસમાં બે સામસામેની બાજુઓ સરખી હોય ચારે બાજુ સરખી ના હોય જો બાળ મિત્રો આપણે ત્રિકોણ ચોરસ વર્તુળ અને લંબચોરસ આકારો દોર્યા ને જો ચોરસ આ ચોરસ અને લંબચોરસ ત્રિકોણ દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો છે બાળકો ફૂટપટ્ટી સિવાય પણ દોરી શકે છે હવે જો પહેલું જ ચિત્ર છે વર્તુળનું આ ચિત્રને વર્તુળ કહેવાય આ છે ચોરસ ચોરસમાં કેવું છે જો ચારેય બાજુ સરખી છે બધી બાજુ કેવી છે સરખી છે આ ચિત્ર છે ત્રિકોણનું ત્રિકોણમાં આ એક બે અને ત્રણ ત્રણેય બાજુ સરખી હોય છે આ છે લંબચોરસ લંબચોરસમાં જો મિત્રો આ ઉપર અને આ નીચે આ બંને સરખી છે તમે આ અને આ બંને જોશો તો એક મોટી હશે અને એક નાની હશે પણ સામસામેની બંને બાજુ સરખી હોય છે ઉપર નીચે આ બાજુ અને આ બાજુ ચોરસ લંબચોરસ છે એમાં બે સામસામેની બાજુઓ સરખી હોય છે હવે મિત્રો આપણે વર્તુળમાં કઈ કઈ વસ્તુ આવે એ તમને હું બતાવું છું મિત્રો આ બધા આપણે જે ચિત્રો છે એને ગાણિતિક ભાષામાં આકારો કહેવાય બરાબર વર્તુળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ એને ગાણિતિક ભાષામાં એને આકારો કહીએ છીએ હવે એને આ જે ચોરસ છે ચોરસને બીજું પણ આપણે સમઘન કહેવાય છે ત્રિકોણને છે એને શંકુ આકાર કહેવાય છે અને આ આલમ ચોરસ છે એને લંબઘન આકાર તરીકે પણ કહેવામાં આવે છે હવે વર્તુળમાં કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે હું તમને બતાવું છું આપણે જે ચિત્રો દોર્યા એને આકૃતિ કહેવાય આ ચારે આકૃતિની આપણે સમજ મેળવી હવે આપણે આકારોની સમજ મેળવીશું જેમ કે ચોરસ છે એને સમઘન કહેવાય ત્રિકોણ છે એને શંકુ કહેવાય અને લમ છે એને લમગન કહેવાય એ ચારેય આકારો આપણે હવે બજોઈશું આ વળતુર છે આને તો ઓળખતા જ હશો બાળકો શું કહેવાય સરસ બંગડી તમે બધા પહેરતા હશો નહીં છોકરીઓ બાળકો મસ્ત બહુ ગમે બંગડી પહેરવી ગમે ને સરસ નિશા દીકરાને તો બહુ ગમે છે પહેરવાની ગમે છે ને સરસ ચલો આ શું દેખાય છે સેલોટેપ આપણે ક્લાસમાં વાપરીએ છીએ ને ચિત્રો બનાવવા માટે લગાવવા માટે કોઈ પણ વસ્તુ તૂટી ગઈ હોય તો પણ લગાવીએ છીએ જો આનો આકાર કેવો છે વર્તુળ છે દેખાય છે સરસ હવે તમે તમારા સાયકલ ચલાવતા શો સાયકલનું પડું પણ કેવું હોય છે સરસ કેવું કહેવાય વર્તુળ આપણે સુરત દાદા કેવા છે વર્તુળ ચાંદો ચાંદો વર્તુળ છે પણ આ તમે એમ કહેશો કે ટીચર અમુક દિવસે તો ચાંદો ગોળ નથી હોતો વળતું નથી હોતો હા એ વાત સાચી છે પણ પૂનમનો ચાંદો વળતુર હોય છે જ્યારે અમાસમાં ચાંદો આપણને નથી દેખાતો આ ડબ્બી છે ડબ્બીનો ઉપરનું ઢાંકણું જેવું છે કેવું છે વળતુળ છે હવે તમને આ દેખાતું હશે શું છે સરસ આપણે ક્લાસમાં વાપરીએ છે ને શેમાં વાપરો છો રમત રમવામાં પાસાની રમત છે ને સરસ સુરભી બેટાએ મસ્ત જવાબ આપ્યો સરસ ચલો આ પાસો છે ને એને કહેવાય છે સમગન જો આમાં આ કેવી બધી બાજુ કેવી છે સરખી છે ચારેય બાજુ સરખી છે એટલે આને સમગન કહેવાય ચલો આ શું દેખાય છે આમ જોઈએ તો આઈસ્ક્રીમનો કોન અને ઊંધો કરીએ તો જોકરની ટોપી છે ને જોકરની ટોપી જેવો પછી આવો બીજો આકાર તમને ક્યાં દેખાય છે સરસ મંદિરનો ઘુમટ હોય છે ને એમાં પણ હોય છે તમે કોણ ખાવ છો કોણ ખાવ છો એનો પણ આકાર હોય છે આ ત્રિકોણ છે પણ એને આપણે ગાણિતિક ભાષામાં શંકુ કહેવાય છે શું કહેવાય છે શંકુ ચલો આને શું કહેવાય સરસ ડસ્ટર આપણે ક્લાસમાં વાપરીએ છીએ ને બરાબર જો આનો આકાર કેવો છે લંબચોરસ છે દેખાય છે તમને આ બે બાજુ સરખી છે આ બે બાજુ પણ સરખી છે હવે બીજું બોક્સ છે કેવું છે સાબુનું બોક્સ છે આ પણ કેવું છે કેવું છે લમગન આનો આકાર લમગન વર્તુળ સમગન શંકુ અને લમગન વર્તુળ ચોરસ ત્રિકોણ અને ને બધા આકારો જોયા હવે બીજો એક આકાર છે આ આકારને આપણે નળાકાર કહીશું નળાકાર હવે કેટલીક નળાકાર વસ્તુ તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે નળાકાર વસ્તુ કઈ કઈ છે જો આ તમારી પેન્સિલ એ પણ કેવી કહેવાય નળાકાર પેન એ પણ નળાકાર છે મીણબત્તી એ પણ નળાકાર છે આ પણ નળાકાર છે પાણીની બોટલ તમારી વોટર બેગ હોય છે જે ઊભી બોટલ હોય એ નળાકાર કહેવાય આ પણ નળાકાર છે આ પણ નળાકાર છે આપણા ઘરમાં આવી તો કેટલી બધી વસ્તુ નળાકાર હશે પીવાના પાણીના પીપ પછી આપણે ઘડિયાળમાં તમે સેલ નાખો છો એ પણ નળાકાર હોય છે કુલમાં કે સેનાથી લખે છે ચોક એ પણ નળાકાર હોય છે આના આ રીતે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ નળાકાર છે એની પણ તમારે યાદી બનાવી દેવાની મિત્રો આપણે વિવિધ આકારો ની સમજ મેળવી વિવિધ આકૃતિઓ દોરી આપણે જાતે દોરવાની પ્રવૃત્તિ કરી અને સમજવાની પણ પ્રવૃત્તિ કરી તમને આમાં મજા પડી હશે પણ એક એવી જ મજાની પ્રવૃત્તિ આપણે અત્યારે કરીએ કે આ જે વિવિધ આકારો આપણે સમજ્યા એનું આપણે વર્ગીકરણ કરવાની એક સરસ પ્રવૃત્તિ કરીએ તો જોઈએ એ સરસ મજાની પ્રવૃત્તિ તો મિત્રો અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે એમાં વિવિધ આકારો તમે જોઈ શકો છો આ બધા જુદા જુદા આકારો તમે જોઈ શકો છો આ આકારોને બરાબર સારી રીતે પહેલા તો આપણે જોઈએ તમારી નજર આ બધા જ આકારો પર ફરવી જોઈએ હવે અહીં જે ચાર આકારો આપ્યા છે ચાર આકૃતિઓ જે આપી છે એ તમે જોઈ શકો છો એક છે વર્તુળ સમઘન શંકુ અને નળાકાર ફરીથી બોલું છું વર્તુળ સમઘન શંકુ અને નળાકાર હવે તમારે એવું કરવાનું છે જુઓ આ એક આકાર જે છે એ કેવો આકાર છે નળાકાર તો નળાકારને આપણે કોની સાથે જોડ્યો છે આ આકૃતિ સાથે જોડ્યો છે તો આ રીતે અન્ય જે આકારો છે એને આપણે થોડીવાર માટે સારી રીતે જોઈને જોડવાની પ્રવૃત્તિ કરીએ તો આ રહી પેન્સિલ હવે મિત્રો તમે પેન્સિલ ક્યાં છે જોઈ શકો છો આ એક આકાર આકાર છે છે કેવો હમણાં જ આપણે જોયું ને કેવો છે વર્તુળ આકાર છે તો આપણે એને કેવી રીતે જોડીશું બરાબર છે તો વર્તુળ સાથે આપણે એને જોડ્યો એવી જ રીતે હવે આ જે આ આકૃતિ છે શાની છે આઈસ્ક્રીમનો કોન તો એને આપણે ક્યાં જોડવાનો અહીં જોડીશું ના સાહેબ ત્યાં જોડાતો છે તો પછી અહીં જોડી દઈએ ચાલે ત્યાં પણ નહીં એમ વાહ વાહ અહીં જોડી દઉં એ પણ કંઈ બેસતું નથી સાહેબ તો પછી હા તો આ ભલે આમ છે આ આકાર આમ છે પણ એક જ પ્રકારનો આકાર છે તો એને આપણે કેવી રીતે જોડીશું અહીં જોડી દઈશું તો કેવી સરસ વાત છે હજુ પણ બીજા આકારો આપણી સામે છે એ પણ આપણે જોઈએ આ જે આકાર છે એ કેવા પ્રકારનો છે આમાંથી આવો છે ને હા તો આપણે એને પણ જોડીએ તો આ પણ એક જોડાણ થયું તો મિત્રો બીજા પણ જે આકારો અલગ અલગ આકારો છે એ જોડી શકાય ખાસ કરીને મારે વાલી મિત્રોને કહેવું છે કે જે નાનકડી પ્રવૃત્તિ મેં કરાવી એ પ્રકારે તમે પણ ઘરે બેસીને તમારી પાસે જે કોઈ કાગળ ઉપલબ્ધ હોય અને જુદી જુદી આકૃતિઓ હોય એ આકૃતિઓની સરખામણી કરવાનું ખાસ કરીને એનું વર્ગીકરણ કરાવવાની પ્રવૃત્તિ તમે તમારા અવકાશના સમય તમારી અનુકૂળતાના સમય બાળકોને જરૂર કરાવજો આમ કરવાથી બાળકોને વિવિધ આકારોની સમજ સાહજિક રીતે દ્રઢ થશે હવે આપણે ઘરમાં રહેલી અલગ અલગ વસ્તુઓને વર્ગીકરણ કરતાં શીખવાનું છે વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે સાથે રહી અલગ અલગ વસ્તુઓને અલગ અલગ વર્ગીકરણ કરાવવાનું હવે જુઓ અહીંયા જુદી જુદી ટોપલીઓ પડી છે વર્તુળ લમગન સમગન અને નળાકાર હવે અહીંયા હું થોડીક કેટલીક વસ્તુ બતાવીશ એ વસ્તુઓને આપણે અલગ અલગ ટોપલીમાં તમારે મૂકવાની છે જો બાળ મિત્રો આ છે બંગડી મમ્મીની બંગડી છે ને સરસ હવે આનો આકાર કેવો દેખાય છે તમને વર્તુળ અને આપણે કયા બોક્સમાં મૂકીશું વર્તુળવાળામાં આ શું છે દડી દડીને કયા બોક્સમાં મૂકીશું વર્તુળમાં રમવાનો પાસો આનો આકાર તમને કેવો દેખાય છે સરસ સમગન જો બાળકો શું છે આ ડબ્બી સરસ તમે આમાં બધી નાની નાની વસ્તુ મૂકતા હશો હવે આને આનો આકાર કેવો છે તમને એમ થશે કે ઉપર તો વર્તુળ છે બરાબર પણ આપણે આ સીધી કરીશું તો કેવો આકાર થશે સમગન થશે નહીં કેવો થશે નળાકાર હવે આને આપણે નળાકારની જે ટોપલી હોય એમાં મૂકીશું જો બાળ મિત્રો શું છે સરસ આપણે જે માચીસ છે ને માચીસ સળગાવવામાં ઉપયોગ કરીએ છીએ માચીસ હવે આનો આકાર કેવો છે સંગન છે નથી કેમ કે આને ચારે બાજુ સરખી નથી તો વર્તુળ દેખાય છે તમને નહીં હવે ક્યાં મૂકીશું અને આપણે કઈ ટોપલીમાં મૂકીશું એક નંબર બે નંબર ત્રણ નંબર કે ચાર નંબરમાં

ક્લાસરૂમમાં વાપરીએ છીએ ને ગાણિતિક કીટમાં આપણે આવ્યા છે આની આપણે જુદી જુદી ડિઝાઇન બનાવીએ છીએ હવે આ કેવો આકાર છે કેવો છે સમગન ચારે બાજુ સરખી છે કયા નંબરની ટોપલીમાં મૂકીશું બે નંબર સરસ વેરી ગુડ શું છે આ બાળકો આનો ઉપયોગ ક્યાં કરો છો તમે સરસ દિવાળીમાં કરો છો ને અને જ્યારે ઘરમાં આપણે લાઈટ જાય ત્યારે પણ ઉપયોગ કરીએ છીએ ચલો આનો આકાર કેવો છે વર્તુળ દેખાય છે ના કેવો છે નળાકાર કઈ ટોપલીમાં મૂકીશું આપણે સરસ ચાર નંબરની ટોપલીમાં જો બાળ મિત્રો મેં આ રીતે પ્રવૃત્તિ કરી એ રીતે તમે પણ ઘરે બધી વસ્તુઓ ઘરમાં જે પણ વસ્તુ હોય જેમ કે છે પાવર તમારી પાસે બંગડી હોય બંગડી તમારી પાસે રૂપિયાનો સિક્કો છે એ પણ વસ્તુ માચિસનું બોક્સ સાબુનું બોક્સ છે ટૂથપેસ્ટનું બોક્સ છે આવી બધી અલગ અલગ વસ્તુઓ ભેગી કરવાની અને પછી તમારા મમ્મી કે પપ્પાને કહેવાનું ચા તમારી પાસે ટોપલી ના હોય તો ચાર થાળી ચાર વાટકીઓ કે ચાર ગોળ રાઉન્ડ બનાવી દેવાના અને રાઉન્ડમાં અલગ અલગ તમારે પાડવાની અને તમારા મમ્મી પપ્પાને પણ બતાવવાની કે મેં સાચું કર્યું છે કે ખોટું કર્યું છે અને એ પણ તમારે આ રીતે ચારે આકારોની સમજ મેળવવાની અને તમારા મમ્મી પપ્પાને પણ મદદરૂપ લેવાની વાલી મિત્રો આજે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ચાર આકારો ગોળ ત્રિકોણ ચોરસ અને લંબચોરસ તથા ચાર આકૃતિઓ વર્તુળ સમગન લમગન અને નળાકાર વિશે શીખ્યા છીએ તમારા ઘરમાં આની સાથે બંધ બેસતી ચીજ વસ્તુઓની સરખામણી બાળકોની સાથે રહી તમારે કરાવવાની છે તમને ચાર આકારો દોરી અને બતાવ્યા હતા એ આકારો તમારે બાળકોની પાસે દોરાવવાના છે અને આ રીતે આકારોની ઉપર તમે ચાંદલા ચોંટાડી શકો તમે ટીલડી પણ ચોંટાડી શકો તમે મોતી પણ ચોંટાડી શકો તમે મગની દાળ ચણાની દાળ દિવાસળી ચોંટાડીને પણ આ રીતનું ચીટક કામ બાળકો પાસે કરાવી શકશો હવે સરકતી અને ગબડતી વસ્તુઓ એના વિશેનો ભેદ આપણે સમજીશું સરકતી અને ગબડતી વસ્તુઓ જોઈએ તો આપણી પાસે કોઈ એક ઢાળ છે એ ઢાળની ઉપર આપણે વસ્તુ મૂકીએ અને પછી એને છોડી દઈએ તો એ વસ્તુ આખે આખી નીચે આવી છે એટલે એ વસ્તુ સરકી એમ કહી શકીએ જ્યારે એ જ ઢાળ ઉપરથી આપણે બીજી કોઈ વસ્તુ મોકલીએ છે અને આ વસ્તુ આખી ગોળ ફરતી ફરતી જ્યારે નીચે આવી તો એ વસ્તુ ગબડી છે એવું કહેવાય આ રીતે તમારા ઘરમાં પૈસાનો સિક્કો હોય તો એને જો તમે સીધો છોડી દેશો ડાળ ઉપરથી તો આને શું કહેશો સરક્યો કે ગબડ્યો સીધે સીધો નીચે ઉતરો ને બરાબર તો આપણે એને એમ કહીશું કે આ સિક્કો સરક્યો પણ જો એને આવી રીતે રાખી અને તમે નીચે ડાળ ઉપરથી નીચે મોકલો તો હવે શું થયું એ સિક્કો આખો ફરે છે તો સિક્કો સરક્યો કહીશું કે સિક્કો ગબડ્યો કહીશું બરાબર સિક્કો ગબડ્યો આવી જ રીતે બંગડી ફૂટપટ્ટી તમારી પેન્સિલ તમારું રબર તમારી નોટ એને પણ ડાળ ઉપરથી તમે છોડી દેજો અને પછી જોજો કે એ સરકે છે કે ગબડે છે મિત્રો આજે આપણે આકૃતિ અને આકારોની સમજ મેળવી માલ દોસ્તો તમને એક નાનકડું કામ મારે સોંપવું છે કે તમે જે જે આકારોની સમજ મેળવી જે જે આકૃતિઓની સમજ મેળવી એ દરેક આકૃતિ એટલે કે દરેક આકારના ત્રણ ત્રણ ઉદાહરણો તમારે શોધીને આજુબાજુ જોઈને તમારા વાલીને કંઈ સંભળાવવાના છે દાખલા તરીકે તમે ત્રિકોણની સમજ મેળવી તો ત્રિકોણ આકારની વસ્તુ હોય એવી ત્રણ વસ્તુઓના નામ તમારા વાલીને બોલીને કહેવાના છે તો આ દરેક જે આકાર છે એના ત્રણ ત્રણ ઉદાહરણો તમે બોલીને વાલીને સરસ રીતે કહેજો એમાં પણ મજા પડશે જરૂર પડે વાલી તમને મદદ પણ કરશે તો મિત્રો અહીં સ્ક્રીન પર જે આકૃતિઓ દોરેલી છે એ જ પ્રકારે તમે તમારી રીતે તમારા કાગળમાં પેન્સિલથી આ પ્રકારની આકૃતિઓ જરૂર દોરજો અને એમાં તમે રંગ પૂરી શકો છો એમાં તમે બીજી રીતે કશુંક ચોટાડી પણ શકો છો ચિટક કામ કરી શકો છો ટૂંકમાં તમારે એમાં વાલીની મદદ જરૂર લેજો આ પ્રવૃત્તિ તમને કરવાની ગમશે એક પ્રકારે તમને એમાં આનંદ પણ આવશે અને તમે ઈચ્છો એ રીતે પ્રવૃત્તિ કરી શકશો મિત્રો ફરીવાર મળીશું ત્યારે નવી જ કોઈ પ્રવૃત્તિ નવી જ વાત અને ગણિતને લગતી વાત લઈને આવીશું ત્યાં સુધી રજા આપજો ધન્યવાદ